हेलो फ्रेंड्स, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે જોઈશું રસોડાના કામને સરળ બનાવે એવી વસ્તુઓ, કિચન ટૂલ્સ, કિચન એસેસરીઝ। તો આ તમે આમાંથી અમુક થોડી વાપરતા હશો, અમુક નહીં વાપરતા હોય, એકદમ યુઝફુલ કિચનના કામ ઈઝી બનાવી દેશે। અને આ એવું જરૂરી નથી કે તમે ઓનલાઈન જ બાય કરો, તમે ઓફલાઈન લોકલ સ્ટોર વાસણનો હોય એમાંથી પણ તમને ઈઝીલી મળી જશે, તમારા રસોડાના કામ સરળ બનાવી દેશે। તો ચાલો જોઈએ ટૂલ્સ। तो रसोड़ाना काम ने सरल बनावे एवी पहली रसोड़ानी वस्तु छे बेक क्लिप्स। तो आ अलग अलग साइज में नानी मोटी मीडियम एवी इजीली मळी जशे। आ बहु लांबा टाइम थी हूँ वापरी रही छू, एक पण खराब नथी थई। तो आपणे जे रसोड़ामां केटली बधी सामान आपणे लावता होईए, तो एमां फरसाण होय, दाळ होय के अमुक वस्तु आपणे क्यारेक वापरता होय पण एना माटे डब्बा न राखता होय, तो ए वस्तु लांबा टाइम सुधी फ्रेश रहे। तो आ रीते पास्ता छे तो अर्धा मैं वापर्या, अर्धा मैं नथी वापर्या। तो जो तमे एने डब्बामां नाखशो तो बीजो सामान लेवा जाओ त्यारे ए खुली जाए। तो आ रीते बेक क्लिप करी देवानी। अने बीजू मेन, आपणे फरसाण वधारे लावता होईए तो जेटलू जोतू होय एटलू आपणे खाईए, पण बीजू जो भरवा माटे डब्बा न होय तो जे एनी बेग होय एने ज आपणे आ रीते बेक थी क्लिप करीशुं। आ क्लिप छे एरटाइट क्लिप करशे, एटले के हवाई जाय, फरसाणने हवा लागी जाय, क्रिस्पी न रहे, फ्रेश न रहे, एवुं नहीं थाय। आ क्लिप थी तमे एने पेक करी देशो तो एकदम फ्रेश रहेशे। तो आ रीते हूँ जे वस्तु क्यारे क्यारे वापरती हूँ एने क्लिप करी दो। अने दाळ भरता के कोई पण आपणे ग्रोसरी लावीए ए भरता वधी होय अने बेगमां होय तो आ रीते हूँ एने ઝિપલોક पैक करी दो अने पछी एक डब्बामां राखो, जेम जरूर लागे एम वापरो। तो बहु यूजफुल छे, 50 रुपयाथी 100 रुपयामां तमने मळी जशे। बीजू छे चॉपर, तो आ पण तमने ઈઝીલી 150 रुपयाथी 400 रुपया जेवू तमारे हेवी लेवू होय ए रीते तमने लोकल शॉप में ऑनलाइन बधे ज मळी जशे। बहु बधी वेरायटी ना बहु बधा सारा एवा आवे छे। तो मारी पासे आ सिम्पल छे अने हूँ आ एक वर्ष उपरथी वापरी रही छू। तो आ रीते एक कप बाउल जेवो आवे एमां आवी ब्लेड आवशे अने एना पर एनू ढाकण आवे अने एमां एक दोरी होय ए आपणे पुल करशुं एटले ए चॉप थई जशे। तो आ रीते मैं ब्लेड एनी बहु शार्प आवे तो धोता टाइमे तमारे खास ध्यान राखवानुं। तो आ रीते मैं डुंगळी उमेरी दीधी अने आ रीते चॉपरमां आ रीते चॉप करी दईशुं। तो जो तमने मंचूरियन बनावता होय, बधा सूप के पछी तमे झीणू झीणू वेजिटेबल आपणे मोस्टली बधा શાકભાજીમાં નાખતા હોય, રોજ વપરાતું જ હોય છે, તો આ રીતે ઝીણું ઝીણું ચોપ કરી લેવાનું। હું ઉત્તપમ બનાવું તો એના વેજીટેબલ પણ આમાં ઝીણા કરી લો, બહુ ઇઝી પડે, તમારો ટાઈમ પણ બચી જાય। ત્રીજું ટૂલ છે એ સ્લાઇસર। તો આ સ્લાઇસર બધા સેલડના વેજીટેબલ જેવું કે કાકડી, ટમેટા, ડુંગળી એ બધું તો સ્લાઇસ કરે, પણ ડ્રાય ફ્રૂટ પણ સ્લાઇસ કરે છે। ડિપેન્ડ કે તમે જે આ સ્લાઇસર લ્યો એની જે બ્લેડ છે એ કેટલી શાર્પ છે। તો નીચે એક બોક્સ આવે, આ રીતે ઉપર બ્લેડ એની સ્લાઇસર આવે આ રીતે, અને એની થિકનેસ તમે એડજસ્ટ કરી શકો આ રીતે, સાઈડમાં ક્લિપ હોય એનાથી, અને ઉપર આવું હોલ્ડર આવે છે એમાં તમારે ડ્રાય ફ્રૂટ ઉમેરવાનું, એટલે સેફટી માટે તમને બ્લેડ વાગે નહીં અને ઇઝીલી તમે ડ્રાય ફ્રૂટ સ્લાઇસ કરી શકો। તો આ રીતે તો થિકનેસથી તમે પાતળું, જાડું, ઝીણું, એકદમ પાતળા પાતળા સ્લાઇસ, એકદમ ઝીણું ઝીણું, મોટા જાડા સ્લાઇસ એ તમારે કેવા કરવા છે એ રીતે થશે। તો આ સ્લાઇસરની બ્લેડ છે એ એટલી બધી શાર્પ નથી, મેં 2016માં જે લીધું હતું એની જે બ્લેડ છે એકદમ શાર્પ હતી, તો એકદમ ઇઝીલી ડ્રાય ફ્રૂટ મારે આટલું બધું પ્રેસ પણ નહોતું કરવું પડતું અને ઇઝીલી થઈ જતું હતું। તો આ ચેક કરીને તમારે ખાસ લેવાનું, બહુ બધી બ્રાન્ડમાં અલગ અલગ મળતા હોય છે, દેખાવમાં સેમ જ હોય, તો જ્યારે તમે લ્યો ત્યારે ટ્રાય કરી પછી જ લેવાનું। પણ મારા પાસે જે જૂનું હતું એ બહુ યુઝફુલ હતું, એટલે મને થયું કે હું તમને પણ કહું કે તમે આ ખાસ જો તમને મળી જાય સારું એવું તો લઈ લેવાનું। તો આ એટલું શાર્પ નથી, મારે થોડી ભૂલ થઈ ગઈ છે લેવામાં। તો 100 થી 150 રૂપિયા વચ્ચે તમને ઇઝીલી આ સ્લાઇસર મળી જશે અને યુઝફુલ છે ખરું,
પણ જો તમે ચેક કરીને લ્યો તો તમારા માટે યુઝફુલ છે. તો તમે આ યુઝફુલ મીન્સ તમારે જો ડ્રાય ફ્રૂટ જોતા હોય અને આ રીતે નાઇફથી નો કટ કરવા હોય તો આ રીતે કટ કરી તમે વાપરી શકો છો. ચોથું કિચન ટૂલ્સ છે એ સ્પેટ્યુલા. તો અલગ અલગ સાઇઝના નાના મોટા અલગ અલગ કલરના આવે છે. તો બેકિંગ જો તમે કરતા હોય તો એમાં પરફેક્ટ માપ સાથે આપણે બેકિંગ કરતા હોય તો બેટર બિલકુલ બાઉલમાં નહીં રહી જાય. તો આ રીતે નોનસ્ટિકમાં પણ આપણે લાકડાવાળા વાપરતા હોઈએ છીએ, પણ તમે આ સ્પેટ્યુલા પણ વાપરી શકો છો. મિક્સિંગમાં બહુ જ હેલ્પફુલ છે. આ રીતે એક સરખા આવતા હોય એવા લેવાના, આવા હેન્ડલવાળા અલગથી એ નહીં લેવાના, એ તૂટી જાય છે. અમુક ટાઈમે બેટર જો તમારું થોડું હાર્ડ હોય તો એ તૂટી જાય. તો આ રીતે હું એને બહુ હેન્ડી પડે તો આપણે મલાઈ હંમેશા તપેલામાંથી સાફ કરતા, તમે ચમચીથી સાફ કરતા હશો તો એ ચમચીથી વાસણમાં એના લાઈન પણ આવી જાય છે ચમચીના લીધે થઈને. સ્પેટ્યુલાથી તમારી મલાઈ એકદમ સારી રીતે આ રીતે સાફ થઈ જશે. તો આ હું રોજ યુઝ કરું છું આ રીતે. પ્લસ આપણે મિક્સર જાર હોય તો એમાં આપણે અલગ અલગ બેટર દળતા હોઈએ, ચટણીઓ હોય છે, તો એમાં પણ તમે ચમચી નાખો તો બરાબર રીતે આવશે નહીં. તો આ રીતે જો સ્પેટ્યુલા નાનું મોટું, તમને મિક્સર માટે હું નાના વાપરું અને કડાઈ હોય કે મોટા વાસણ હોય તો એના માટે મોટું, તો એવા બે વાપરું છું. અને ઓઇલ બ્રશ આવા આવે નાના મોટા બે સાઇઝના આવતા હોય એ પણ તમારે એક સરખા હેન્ડલવાળા જ લેવાના. તો તેલ આપણે અમુક ટાઈમે તમે ઓછા તેલમાં તમારે કઈ વસ્તુ બનાવી હોય તો એકદમ ઓછા તેલમાં કડાઈમાં આ રીતે હું ગ્રીસ કરું, જેમ કે ઢોસા હોય તો એમાં પણ ઇઝી પડે. અને આ રીતે આપણે ઢોકળાની પ્લેટ હોય એમાં આપણે જો આ રીતે પોર કરીએ તો બહુ તેલ પડી જાય, પણ આ રીતે બ્રશથી તમે ખૂણાથી એકદમ સરખી રીતે એને ગ્રીસ કરી શકો. હાથેથી પણ આપણે કરતા જોઈએ, પણ જેને ચીકણા હાથને એવું ગમતું ન હોય તો બ્રશ આ ઉપયોગી છે. છઠ્ઠી ઉપયોગી એવી વસ્તુ, મેઝરિંગ કપ્સ, સ્પૂન અને આવું એક પાણી માટે હું નાનું એવું ટબ રાખું છું. તો આપણે જ્યારે પણ કોઈ પણ કેક તમે જો બેકિંગ શીખતા હોય કે શીખવાના હોય તો એમાં આ તમને કપનું મેઝરમેન્ટ હશે બરાબર સ્પૂનનું, તો તમારી કેક એકદમ પરફેક્ટ એવી બનશે. અને રેગ્યુલર ઘરમાં જો તમે રસોઈ શીખતા હોય કે તમને માપ બરાબર આવતું ન હોય કે કેટલા લોકો માટે કેટલી દાળ, મોટા લોકો હોય એ પહેલેથી મુઠ્ઠીના માપથી શીખતા હતા, પણ હવે જે નવા લોકો શીખતા હોય અને માપ બરાબર ન આવતું હોય તો આ રીતે કપથી તમારે એકવારમાં માપ લેવાનું કે એક કપ માટે બે જણની રોટલી કે કેવી રીતે, એ રીતે તમને એકવારમાં અંદાજ આવી જાય. તો આ રીતે અલગ અલગ બ્રાન્ડના મળે છે, પ્લાસ્ટિકના પણ મળે છે, પણ હું સ્ટીલના હંમેશા પ્રિફર કરું. આ મેં લોકલ અહીંની સ્ટોરમાંથી લીધેલા છે. તો આ રીતે બ્લેકમાં પણ મળે છે, ખાસ કરીને બેકિંગ માટે એ વધારે વપરાતા હોય છે, પણ હું હંમેશા સ્ટીલ વધારે વાપરું છું. તો આ રહ્યા મેઝરિંગ કપ્સ, મોટા નાના બધાને કામમાં આવે એવા ઉપયોગી છે. અને લાસ્ટમાં આપણે વિસ્કર. તો આ વિસ્કર હું રેગ્યુલર વાપરું છું, નાની મોટી સાઇઝના બે ત્રણ મળતા હોય છે. તો હું મોસ્ટલી કઢી બનાવું કે થોડી છાશ બનાવવાની હોય તો પહેલાં વિસ્કરથી વિસ્ક કરી પાણી એ રીતે ઉમેરવાનું. કઢી હોય, ભજીયાનું ખીરું હોય, ગોટાનું ખીરું હોય, લમ્પ્સ ફ્રી એકદમ સારી રીતે એમાં ગાંઠા ન રહે એ રીતે બની જાય. અને બેકિંગમાં ખાસ કરીને કેકનું બેટર આનાથી બહુ સારું એવું બને છે, તો આ પણ યુઝફુલ છે. તો આવા હેન્ડલવાળું તમારે પ્રિફર કરવાનું. તો તમને આ કિચન ટૂલ્સ બધા કેવા લાગ્યા? જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વિડીયોને શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આવા જ નવા વિડીયો જો તમને જોવા હોય તો મને કમેન્ટમાં જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.